હેલો યુટ્યુબ ફેમિલી, તો પછી કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. તો સ્ટાર્ટ કરી આજનો વ્લોગ, ને વાગી ગયા છે 12:15. મોડો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે આજે, કેમ કે શોપે હતા, પાર્થભાઈ નતા, પાર્થભાઈ ગયા હતા બારે, કામ હતું એટલે એમને એ વયા ગયા હતા સવારના, પણ મોડા આવ્યા બહુ, એટલે પછી મેં કીધું નિરાતે સ્ટાર્ટ ન કર્યો. માઇક ન હોય પાછો, અવાજ આવ્યા કરે બહુ, અને ઘરેથી થઈ ગયું હતું મોડું જવામાં, 10 વાગી ગયા હતા, એટલે પછી સ્ટાર્ટ ન કર્યો. ત્યાં બધું સાફસૂફ કરીએ ને એવું કરીએ તો વાર લાગે બહુ, એના કારણે કીધું નિરાતે પછી આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દેવું. મારા મમ્મી જો અત્યારે આવતા રહ્યા છે રસોડામાં, રસોઈ કરવા. રોટલી કરે છે અત્યારે કે મમ્મી? કેવી ગરમી રોટલી કરી નાખે, આપડે થોડીક વાર બેસીએ મોબાઈલ જોઈએ, એટલે કઈ વાંધો ન આવે. હા તો બસ જમવા ટાઈમે મળ્યા પાછા આપણે. એ વાગી ગયા છે 1:15, અને જમવા બેસી ગયા છે. વાત થઈ ગયો, છાશ લેવા ગયા હતા, રાયડું નાખતા નાખતા બસ. કેમ ખીજાણું કઈ રાયડું નાખતા નાખતા આવી છો એમ? તો ટી શર્ટ એવું પહેર્યું છે, આમાં કેવું આમ તો લીટી વાળું છે ને, આમાં ઓલું ઝરમરિયા ન થતા એના જેવું, ટીવીમાં કેવું થાય એવું થઈ જાય. આમાં રોટલી, દાળ ભાત, બટેકાનો શાક છે, છાશ છે, તમને બધા ખબર જ છે, અગાઉ કહી દીધું મમ્મી આપણે. અને ગોળ, આજે ગોળ ખાવાનો મન થયો. પપ્પા ને બહુ ભાવે ગોળ, વેલું ખાવાનું મન થાય. એકાદું ગીત લખ નાખજે આજે સારું યાદ આવે તો. ઓકે, આ ઓલું તું ગાતો હતો એ આખું કઈ જ નહીં, કેટલું મસ્ત છે તે દિન તો ગાયું આમ. હા ઓલું આદિત્ય ગઢવી ને મસ્ત ગીત છે એ તો. સારું હાલો, તો હવે જમી લઈએ. તો અત્યારે વાગી ગયા છે 6:15, અને થોડું ઘણું કામકાજ હતું એટલે બહાર ગયો હતો હું. પહેલા મેં બહાર જઈ આવું પછી વિડીયો શૂટ કરું. બહાર નહોતો ઉતાર, કેમ કે ઉતારવાનું નહોતો, એટલે પર્સનલ મારું કામ હતું થોડુંક, એટલે નથી શૂટ કર્યું. અને હા, તો અવતાર્યા છે ને, હવે જાય છે શોપે પાર્થભાઈ પાસે. અને મારા મમ્મી જો અત્યારે બેસી ગયા છે ફોન લઈને નવરા થઈને. કેમ મમ્મી? પાર્થભાઈ બહાર જાય અને કામ છે એટલે બહાર જવાના છે, તો આપણે ફટાફટ શોપે આવીએ પછી, એટલે વાંધો ના આવે. Your smile keeps playing, your miles away, yeah. How it goes, it's just like that. Don't overthink it, why can't you stay? Give me the call and I'll just be there like that. So, અત્યારે શોપે આવી ગયા છીએ અને પાર્થભાઈ જાય છે બહાર. રોનક ને આવવાનું છે? હા રોનક ભાઈ આરે છે. અત્યારે વાગી ગયા છે 9, અને શોપે થી તો આવતો રહ્યો 8:30 વાગે. આવીને થોડીક પેટ પૂજા કરી, ભૂખ લાગી હતી બહુ, ને અત્યારે જમવા બેઠી બેસી ગયા છીએ અમે. પાર્થભાઈ નથી આવ્યા, કેમ કે પાર્થભાઈ ને થાય મોડું, આજે ફોન આવ્યો હતો કે થોડીક વાર લાગશે એટલે પાર્થભાઈ આવ્યા નથી હજી. અને અત્યારે જમવાની તૈયારી કરીએ છીએ, તો મમ્મી જમવા બેસી ગયા છે. ભાખરી અને દવા શાક એનું છે મમ્મી?
સેવ ડુંગળી શાક ને ભાખરી. મમ્મીએ સેવ ડુંગળી નું શાક પહેલી વાર મમ્મી બનાવ્યું. આવું પહેલી વાર બનાવ્યું? સેવ ડુંગળી પહેલી વાર જ બનાવ્યું ને. આવું મેં પણ બનાવ્યું. મેં વચ્ચે બનાવ્યું. લીલી ડુંગળી ને સેવ મેં તો પહેલી વાર જ કર્યું. 15 મિનિટ છે. હા. તારો પાઈ કીધું ને લીલી ડુંગળી સેવ તો સારું છે. મેં બનાવ્યું. સાથે છે દૂધ અને થોડા પડી. કે બાબા થોડા પડી ખાઈ ગયો. દિવાળી ઉપર જ હોય આમ. નવરાત્રી પછી હોય પછી દશેરા પછી લગ્ન ની સીઝન આવી જાય. સારું જો હવે અમે જમી લઈએ. મમ્મી આમાં કોમેન્ટ આવી હતી ગીતાબેન હવે કીર્તન ભજન કેમ ન ગાતા. મેં વાંચી છે. કયો હવે કે શરૂઆત કરશે બીજું હું. મમ્મી શરૂઆત કર. માં મમ્મી એમ કહે છે કીર્તન ની ચોપડી લેવા જ આવી છે. હજી જાય જ છે. ટાઈમ નથી. કા મોબાઈલ માં આવે પણ એ આપણને જે ગમતા હોય ને એવા સરસ નો આવે. ચોપડી લઈ આવજો કીર્તન કાલ લઈ આવીશ કે જોઈએ. અત્યારે વાગી ગયા છે 10 અને જમીને ઉભા થઈ ગયા છીએ. જમીને ઉભા થઈ ગયા છીએ તો અમે તો વિડીયો એન્ડ કરી નાખે. મારા મમ્મી જો મુખવાસ ભરે છે. કા મમ્મી મમ્મી મુખવાસ ખાવા જોઈએ કા? હા મુખવાસ તો જોઈએ છે બધાને. અમારે ઓછો એમાં મમ્મી વધારે ખાય ડબો લઈને બે. અને આ એક મહિનામાં કોમેન્ટ આવી હતી કે તમારે ઓસરીમાં શોપીસ પડ્યું છે ઝાડવું દેખાડશો અને જોઈ લેવા. અને આ ચકલી વાળું છે. બે ચકલી હતી એક ચકલી નીકળી ગઈ ને આવું જાડવું છે. આમાં કેવું છે રાજકોટથી મમ્મી ઓનલાઈન એટલે ઓનલાઈન એટલે વિડીયો કોલ આવ્યો ને માસી નહોતો ત્યાં વેચવા આવ્યા તો તેની પાસે મગાવ્યું. મને બહુ નથી ગમતું. મેં કીધું થોડું પાન વાળું હોય ને તો વધારે સારું લાગે. આ બહુ ન સારું લાગે. આવી ગયું છે તો સારું. બધાને પણ ચોઈસ અલગ અલગ હોય ને એવું હોય બધાને. એટલે મને પાન વાળું વધારે ગમે કેમ કે પાન વાળું હોય ને વધારે સારું લાગે એમ. શો ઓફિસમાં રાખવું હોય ને તો કેમ સારું. હાલો જે હોય વિડીયોનો હવે એન્ડ કરી નાખીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઇબ જરૂર ને જરૂર કરી દેજો. આજના માટે એટલું જ. કાલે પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. આવજો. ટાટા બાય બાય. ગુડ નાઇટ.